नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला एज्युकेशन चैनल में सर्व विद्यार्थी मित्रों का फरी एक बार हार्दिक स्वागत है। गत वीडियो लेक्चर के अंदर स्वाध्याय 1.2 में दाखला नंबर 3 विषय पर समझूती मेळवी थी। હવે આજ વિડિયો લેક્ચર ની અંદર દાખલા નંબર 4 ને 5 બે વિષય આપણે સમજૂતી મેળવીએ। તો દાખલા નંબર 4 ની રકમ વાંચવાની શરૂઆત કરું તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન ચોપડીમાં હશે અથવા તો અહીંયા બોર્ડ પર રાખશે। પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે। આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા હોય, 7 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા હોય તો તેને હું શોધવાની સંભાવના। તો પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ બરોબર, હવે એને આપણે અહીંયા કેટલા વડે ભાંગવાની છે? 7 વડે। તો પહેલા આપણે નિદર્શકાંશ દર્શાવવા, તો એના માટે લખવાનું કે 100 પ્રથમ પ્રાકૃતિક 100 પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ થાય, પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ થાય, n બરાબર 100 માંથી એક પસંદ કરવાની છે। 100c1 એટલે n બરાબર કેટલા થશે? 100 બરાબર। હવે અહીંયા 7 વડે નિશેષ ભાંગી શકાય તો એને આપણે ઘટના a વડે દર્શાવીએ। 7 વડે નિશેષ ભાંગી શકાય એને ઘટના a વડે। પહેલા નીડર સોકાસ લખી દેવાના 1 2 3 ક્યાં સુધી? 100 ક્લિયર? ઓકે, હવે અહીંયા નાખશો બરાબર u બરાબર 7 વડે નિશેષ ભાંગી શકાય એટલે પહેલા તમારે 7 નો ઘડી ઉપાડે લેવાનો ધણી। ચલો 7 વડે નિશેષ ભાંગી શકાય એના સાનુકૂળ પરિણામ લઈએ। 7 4 21 ઓકે, અહીંયા 3 લેખા 100 ને 7 વડે ભાંગી શકાય જોવાનું, નહીં ભાંગી શકાય 99 ને, નહીં ભાંગી શકાય 98 ને, 98 ને 7 વડે ભાંગશો એટલે 14 આવશે, 14 7 98 એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 14 થશે। કેટલી થશે? 14। હવે આ 14 જે સાનુકૂળની સાનુકૂળના પરિણામો આવ્યા છે એની આપણે એને શું શોધવાની છે? સંભાવના ગોઠવી પડશે। તો અહીંયા બરાબર ધ્યાન આપજો, સંભાવના લઈએ u of a બરાબર m upon n, m એટલે કેટલા? 14 અને n એટલે 100, બેને બે વડે ભાંગી શકાય, બે વડે ભાંગો એટલે 7, 100 ને બે વડે ભાંગો એટલે 50, હવે ટુકું રૂપ કરી શકાશે નહીં, આ તમારો જવાબ ક્લિયર। એ જ રીતના દાખલા નંબર 5 વિશે આપણે સમજૂતી મેળવીએ, એક સંખ્યા પસંદ કરવામાં આવે તો નિદર્શકાંશ તમને તૈયાર આપેલો છે u બરાબર 1 થી માંડીને 100 તો, અને આ નિદર્શકાંશનો પરિણામો કેવા છે? સમસંભાવી। સમસંભાવીનો મતલબ શું થાય? કે એક ઘટના બીજી ઘટના પર આધાર રાખતી હોય છે અથવા આધાર ન પણ રાખતી હોય, સમસંભાવી ઘટના। તો આ સંખ્યા 3 વડે 3 નો ગુણક હોય, 3 ની ગુણક ન હોય, 4 નો ગુણક હોય, 4 નો ગુણક ન હોય, અને 3 અને 4 બંનેનો ગુણક હોય તો બે સંખ્યા લેવાની થશે। ક્લિયર સાહેબ? હવે પહેલા તો આપણે નિદર્શકાંશ દર્શાવો, 120 માંથી આપણે એક સંખ્યા પસંદ કરવાની, તો n બરાબર હું લખી શકાય 120c1 એટલે 120 ક્લિયર। આ n મેળવો, u બરાબર આપણને ખબર છે કિંમત કેટલી છે, 1 થી માંડીને 120 સુધી। ચાલો કેટલાનો ગુણક લેવાનો છે? 3 નો ગુણક, 3 નો ગુણક હોય તેને ઘટના a વડે દર્શાવીએ। રેડી? ચલો હવે 3 નો ગુણક હોય એના સાનુકૂળ પરિણામ લઈએ, 3 6 9 બધી સંખ્યા લખવાની બે હોય પછી છેલ્લી સંખ્યા લઈ લો, 120 ભાગ્યા 3 એટલે 40 આવશે, એટલે છેલ્લી સંખ્યા આવશે તો કુલ કેટલા પરિણામો થશે? 40 ક્લિયર। હવે તમારે આનું શું કરવાની? સંભાવના લેવાની, યોગ એ બરાબર એમ અપોન એન, સાનુકૂળ પરિણામની સંખ્યા 40
कूल परिणाम 120 विंडो विंडो जो चलो हवे अहिया 4 तेरी 12 4 4 कैंसिल એટલે 1 ના છેદ માં 3 આ 3 નો ગુણક હોય એનો જવાબ મળે ગુણક ન હોય તો એનાથી વિરોધ સંભાવના દર્શાવી શકાય એને ઘટના એને શૂને દર્શાવી ચાલો આ સૂત્ર લખી શકાય p of a dash બરાબર 1 minus p of a ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય a એના પરથી સૂત્ર છે 1 minus p of a 1/3 3 લસાઅ લઈએ 3 એકા 3 minus 1 એટલે 2/3 ક્લિયર ગુણક હોય અને ગુણક ન ગુણક હોય એને a વડે ન હોય એને a dash તો ઘટનામાંથી पूरक घटना માંથી એક માઈનસ એક ઘટના માંથી બાદ કરો એટલે પૂરક ઘટનાની સંભાવના મળશે 4 નો ગુણક હોય તેને ઘટના b વડે ચાર નો ગુણક હોય એટલે ઘટના b વડે દર્શાવું છું ઓકે 4 નો ગુણક તો 4 નો ઘડો લઈ ઘડીઓ લઈ લેવાનો 4 8 12 ઓકે 120 ને જોવાનું 4 વડે ભાગી શકાય નિશેષ યસ કેટલી સંખ્યા આવશે 30 તો સાનો કોણ પરિણામની સંખ્યા કેટલી થશે 30 અને સંભાવના p of b બરાબર m / n 30 / 120 4 તેરી 12 3 કેન્સલ તો 1/6 ક્લિયર હવે 4 નો ગુણક ન હોય એની પૂરક ઘટના દર્શાવીએ તેને ઘટના b ડેશ વડે દર્શાવીએ ચાલો ઘટના b ડેશ વડે દર્શાવીએ તો અહીંયા સાનુકૂળ પરિણામ કેટલા આવશે સાનુકૂળ પરિણામની જરૂર નથી આપણે આ સૂત્રને મૂકી દેવાનું p of b ડેશ બરાબર 1 minus p of b ચલો 1 minus 1/4 એકદમ સરળ રીત છે चार लसा लिए चार एका चार चार माइनस एक એટલે 3/6 क्लियर હવે 3 અને 4 બંનેનો ગુણક હોય તો 3 હતો એને તમે શેના વડે દર્શાવ્યું a 4 હતો એને b વડે તો અને શબ્દ આવે તો છેદ ઘટના સમજવાની કઈ ઘટના છેદ ઘટના તેને ઘટના a છેદ b વડે દર્શાવીએ चलो ये ध्यान आपकी बराबर है अबे 3 અને 4 નો ગુણક એટલે 12 4 તેરી કેટલા થાય 12 12 નો ઘડીઓ લઈ લેવાનો 12 24 36 ચલો 120 ને 12 વડે ભાગી શકાય યસ કેટલી સંખ્યા આવશે 10 ઓકે આની સંભાવના પ્રોપે છે b બરાબર m / n 10 / 120 મિનિટ મિનિટ કેન્સલ એટલે 1/6 આ હું મળ્યો આન્સર રેડી અહીંયા પૂરો ગુણક હોય ગુણક એટલે ગુણાકાર 3 નો ભાગ્યો 4 હોય 4 એવી રીતના 7 વડે નિશેષ ભાગી શકાય 8 9 કોઈ પણ સંખ્યા લઈ શકે સંખ્યા બદલાય રીત બદલાશે નહીં એટલે એ રીતનો તમે દાખલા યાદ રાખી શકો આવા જ દાખલા ઉદાહરણોને સ્વાધ્યાયની અંદર આપેલા છે તો તમે પ્રેક્ટિસ પણ કરી શકો અને જો કોઈ પ્રશ્ન હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો આભાર